મેન્ટલ હોસ્પિટલમાંથી સારવાર મેળવીને સ્વસ્થ થનાર માનસિક દિવ્યાંગોને ઘરે મોકલવામાં આવે છે, જેમાં આજે ખેડાથી માનસિક અસ્થિરતાના કારણે કચ્છ આવી ચડેલા 32 વર્ષીય યુવાનને તેના પરિવારજનોને સોંપાયો હતો. માનસિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર મહેશ ટીલવાણીએ આપેલી માહિતી મુજબ આ યુવાન ગત તારીખ 26/12/2017 માતાના મઢથી મળી આવ્યો હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી મેન્ટલ હોસ્પિટલમાં ચિકિત્સા કરાઈ હતી અને સારવાર બાદ તેનું નામઠામ જાણવા મળતા તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો. આ યુવાનનું નામ રજનીભાઈ ભોમાભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું અને તે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામનો વતની હોવાનું જણાવતા તેના પરિવારજનોને જાણ કરાઈ હતી. છેલ્લા 3 વર્ષથી આ યુવાન ગુમ થઈ ગયો હતો ત્યારે આજે તેના માતા પિતા અને ભાઈ સહિતના 11 પરિવારજનો તેને લેવા માટે આવી પહોંચ્યા હતા. આ યુવાનની સારવાર માટે મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મહેશ ટીલવાણીના માર્ગદર્શન નીચે સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આજે જે રજનીભાઈ પરમાર કરીને એક છે છોકરો, જે પોતાના પરિવાર સાથે 3 વર્ષ પછી પોતાના ઘરે પહોંચી રહ્યો છે, તો માનસિક આરોગ્ય હોસ્પિટલ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છે. આ લગભગ 3 વર્ષ પહેલાં પોતાના ઘરેથી નીકળી ગયેલ અને અઠવાડિયા પહેલાં આપણે અહીંયાથી ડૉક્ટર તિલવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે દયાપર અને માતાના મઢથી વિસ્તાર બાજુમાંથી 6 માનસિક દિવ્યાંગોને આપણે લઈ આવ્યા હતા. તે બદલ એનામાંથી એક વ્યક્તિનું આજે પરિવાર સાથે મિલન થઈ રહ્યું છે, તો તે પોતાનું અહીંયાના આપણા ગુજરાતના જ છે અને પોતાનું ગામ ફાગવેલ અને જિલ્લો કઠલાલ અને જિલ્લો ખેડા અને રાજ્ય ગુજરાતના વતની છે. તો આજે પોતાના પરિવાર સાથે મળીને ખૂબ લાગણ આનંદ અનુભવે છે. પોતાનું થોડાક વર્ષો પહેલાં એક્સિડન્ટ થઈ ગયું હતું, જેના કારણે પોતાના એના માથાના ભાગમાં ઈજા થયેલી હતી, પરંતુ કોઈ હિસાબે ઘરેથી નીકળી ગયેલા હતા. અને આપણે પંચાયતની વેબસાઇટ ઉપરથી ત્યાંના ફાગવેલ ગામના સરપંચનો કોન્ટેક્ટ કરી અને તેના પરિવાર સાથેનો કોન્ટેક્ટ કર્યો હતો, તો આજે તેના પરિવાર સાથે તેના કુટુંબીજનો 11 જણ અહીંયા ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં લેવા માટે આવી ગયેલ છે. તો ખૂબ જ આનંદ અનુભવાય છે.